आप सौनું સ્વાગત કરે છે ઉત્સવ 2014 અને હવે આપણે આગળનો પ્રોગ્રામ શરૂ કરીએ છીએ તો આગળનું સંચાલન સંભાળશે રાજુલ દીવાન ધન્યવાદ કાર્યક્રમની શરૂઆત કરીએ પહેલા આપ સૌને નમ્ર વિનંતી છે રાષ્ટ્રગીત ને માન આપવા માટે આપ આપની જગ્યા પર મહેરબાની કરીને ઊભા થઈ જાઓ સૌથી પહેલા રાષ્ટ્રગીત ગવાશે અને ત્યારબાદ આપણે આ કાર્યક્રમ આગળ વધારીશું થેન્ક યુ શ્રી વાગડ કલા કેન્દ્ર સૌનું હાર્દિક સ્વાગત કરે છે આજના આ નિર્ણાયક દિવસે અંતિમ દિવસ ફાઇનલ જે અત્યાર સુધી આપણે સેમિફાઇનલ્સમાં આટલી બધી એન્ટ્રીઝ આવી અને બહુ જ સુંદર રીતે બધાએ ભાગ લીધો અને આજનો છેલ્લો દિવસ ફાઇનલ પરફોર્મન્સનો છે આ ફાઇનલ પરફોર્મન્સ ઉપરથી એક બીજી વાત મને આજે જાણવા મળી છે કે વાગડ કલા કેન્દ્રની ક્રિકેટ ટીમ પણ આજે ફાઇનલ મેચ રમી રહી છે આજના દિવસે બહુ મોટી વાત છે લગભગ 32 ટીમો આમાં રમતી હતી આ ટુર્નામેન્ટમાં 32 જુદી જુદી જ્ઞાતિઓની ટીમે ભાગ લીધેલો અને એમાંથી શ્રી વાગડ કલા કેન્દ્રની ટીમ આજે ફાઇનલ હાર જીત એ પછીની વાત છે પરંતુ ફાઇનલ સુધી પહોંચ્યા એ બહુ મોટું કામ કર્યું કહેવાય બહુ મોટી વાત કહેવાય તો આજે એક ક્રિકેટ ટીમને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીએ અને આજે અહીંયા આગળ જે ફાઇનલ સુધી જે પણ પાર્ટિસિપન્ટ્સ પહોંચ્યા છે એમને પણ આપણે શુભેચ્છાઓ આપીએ અને કાર્યક્રમની શરૂઆત કરીશું આપણે અંદર તૈયારીઓ તાળામાર ચાલી રહી છે વધારે આપણે સમયની બાબતમાં પણ એક બહુ કહેવું પડે શ્રી વાગડ કલા કેન્દ્રનું કે સમયના બહુ જ પાક્કા છે તો આપણે વધારે સમય ન ગુમાવતા જે પણ મોડા આવે છે એમને વિનંતી કે જરા શાંતિથી આવજો વાતો ન કરતા તો કાર્યક્રમ આપણે અહીંયાનો શરૂ કરી શકીએ શરૂઆતમાં એક સુંદર મજાનું સ્વાગત ગીત પ્રસ્તુત થઈ રહ્યું છે તો આપણે એને માણીએ ચાલો તૈયાર હો તો આપણે પ્રેક્ષકો રાહ જોઈ રહ્યા છે સ્વાગત ગીત માટે સ્વાગત ગીત ના ઓર્ગેનાઇઝર્સ એમના પાર્ટિસિપન્ટ્સ વગેરેનું તમને નામ તો અહીંયા આ સ્ક્રીન ઉપર વંચાશે જ એટલે હું બોલવાની મહેનત નથી કરતો પંચ નમો કાર સર્વ પાવ પણાસણ
મંગલમ પરમ ભવૈ મંગલમ. બહુ જ સુંદર મજાનું સ્વાગત ગીત
જે કાર્યક્રમની શરૂઆત જૈન ધર્મના પ્રમુખ મંત્ર નવકાર મંત્ર અને ગણેશ વંદનાથી થાય એ કાર્યક્રમ જરૂર સફળ થવાનો જ છે, એમાં કોઈ શંકા નથી. Thank you.
સુંદર મજાનું સ્વાગત ગીત. કાર્યક્રમની શરૂઆત હંમેશા આપણે ગણેશ વંદનાથી કરતા જ હોઈએ છીએ અને આપણા જૈન ધર્મનો પ્રમુખ મંત્ર નૌકાર મંત્ર અને ગણેશ વંદના સાથે શરૂઆત થાય એટલે કાર્યક્રમ સફળ થાય અને સુંદર રીતે પાર પડે.